નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કલ્યાણ વિદ્યાલયના ખેતરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર, નામાના મૂળ તત્વો, વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ. વિડિયો જોવા માટે યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ધોરણ 11 માં આપણે આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 5 આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ કરીએ છીએ. આવૃત્તિ વિતરણની વિષમતા આપણે દાખલા ગણતી વખતે, ખાસ કરીને કાવ્ય અસરના દાખલા ગણતી વખતે સૂત્ર કયું લેવાનું છે એના માટે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. કાવ્ય અસરની રીતમાં બે સૂત્રોનો આપણે અભ્યાસ કરીએ છીએ. જે બરાબર એક્સ બાર માઇનસ એમઓ છેદમાં એસ, એમાં એક્સ બાર એટલે કે મધ્ય, એમઓ એટલે કે બહુલક, અને એસ એટલે કે પ્રમાણિત વિચલ. બીજા એક સૂત્રમાં આપણે જે બરાબર હવે બે માંથી કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે એમાં ખૂબ જ કાળજી રાખવાની જરૂર છે. જો દાખલામાં બહુલક શોધાતો હોય તો આ જ સૂત્ર લખવું ફરજિયાત છે, અને જો દાખલામાં મધ્યસ્થ શોધવાનો હોય તો આ જ રીતનો ઉપયોગ કરવો જરૂરી છે. જો તમે કોઈ પણ અલગ અલગ રીતનો ઉપયોગ કરી લેશો તો દાખલો ખોટો પડશે. બહુલક શોધતી વખતે તમે મધ્યસ્થનો દાખલો કરી લેશો તો જવાબ ખોટો આવશે. મધ્યસ્થ કરવાનું હશે ને તમે બહુલક કરશો તો દાખલાનો જવાબ ખોટો આવશે. એના માટે આપણે જોવાનું છે કે બહુલક ક્યારે ન શોધી શકાય. બહુલક ક્યારે ન શોધી શકાય તો જ્યારે દાખલામાં જે સૌથી મોટી આવૃત્તિ છે, કારણ કે બહુલક કરતી વખતે સૌથી મોટી આવૃત્તિ સામેનો એક્સઆઈ જોઈશે, સૌથી મોટી આવૃત્તિ સામેનો વર્ગ જોઈશે. તો એ જ્યારે ન મળી શકે એમ હોય, સૌથી મોટી આવૃત્તિ જ્યારે બે વખત આપેલી હોય ત્યારે આપણે બહુલક શોધી શકતા નથી. બહુલક નથી શોધી શકતા એટલે મધ્યસ્થ શોધવાનું છે. બીજું, જ્યારે આવૃત્તિ વિતરણ મિશ્ર હોય, જેમાં અડધી એક્સાઈ હતી અને અડધા રોગો હતા, એટલે કે આવૃત્તિ વિતરણ જ્યારે મિશ્ર હોય ત્યારે બહુલક નથી શોધી શકાતો એટલે મધ્યસ્થ શોધવાનું છે. તો બીજું આપણે જોયું આવૃત્તિ દરેક વર્ગની અંદર વર્ગ લંબાઈ અલગ અલગ આવતી હોય તો ત્યારે પણ આપણે બહુલક નથી શોધી શકતા એટલે આપણે મધ્યસ્થ શોધવો પડશે. હવે જ્યારે પણ આપણે કાલ્પ્ય અસરની વિદ્યુત સંતાન શોધવાનો હોય ત્યારે જો દાખલાની અંદર બહુલકના સૂત્રમાં મધ્યસ્થ ગણી લેશો તો જવાબ ખોટો, મધ્યસ્થના દાખલામાં બહુલક ગણી લેશો તો પણ જવાબ ખોટો આવે છે. એટલે આ કાવ્ય અસરની રીતના જ્યારે દાખલા કરવાના હોય છે ત્યારે આ ત્રણ બાબતો જે મુખ્ય બાબતો છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આજે આપણે એવો જ એક દાખલો કે જેની અંદર વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી છે તો ત્યારે આપણે મધ્યસ્થવાળું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને કાવ્ય અસરની રીતે વિષમતા શોધવાનું છે. હવે
વર્ગની જે વર્ગ લંબાઈ છે એ અલગ અલગ છે. દાખલા તરીકે આપણે શીખવાના છે વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે. વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે આ કેસની રીતે વિષમતા. અહીંયા 0 થી 2, 2 થી 6, 6 થી 12, 12 થી 20, 20 થી 22 વર્ગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. 0 થી 2 તો 2 જ વર્ગ લંબાઈ છે, 2 થી 6 તો 4 વર્ગ લંબાઈ છે, 6 થી 12 તો 6 વર્ગ લંબાઈ છે, 12 થી 20 તો 8 વર્ગ લંબાઈ છે, 20 થી 22 તો કેટલી વર્ગ લંબાઈ છે? 2 વર્ગ લંબાઈ છે. આવૃત્તિ વિતરણ એ નિવારક આવૃત્તિ વિતરણ આપેલું છે અને સાથે સાથે વર્ગ લંબાઈ અલગ અલગ આપેલી છે. હવે જ્યારે વર્ગ લંબાઈ અલગ અલગ હોય ત્યારે આપણે બહુલક શોધી શકતા નથી. જ્યારે બહુલક અલગ અલગ હોય ત્યારે આપણે બહુલક શોધી શકતા નથી. તો આપણે જ્યારે બહુલક નથી શોધી શકતા ત્યારે વિષમતા આપણું સૂત્ર 3 એક્સ બાર માઇનસ એનના છેદમાં એસ મધ્યસ્થવાળા સૂત્રનો ઉપયોગ કરીને વિષમતા શોધવાનું છે. તેના માટે આપણે જોઈશે એક્સ બાર, એમ અને એસ. એક્સ બાર શોધવા માટે આપણે કોલમ બનાવવી પડશે xi. xi શોધવા માટે 0 વત્તા 2 ના છેદમાં 2 1, 0 વત્તા 6 ના છેદમાં 2 4, 6 વત્તા 12 ના છેદમાં 2 9, 12 વત્તા 20 ના છેદમાં 2 11, સોરી 12 વત્તા 20 ના છેદમાં 2 16, અને 20 વત્તા 22 ના છેદમાં 2 20 વત્તા 22 ના છેદમાં 2 21. આપણે xi મેળવી લીધી છે. n નો સરવાળો, n સ્કોર શોધવા માટે fi નો સરવાળો કરી લઈએ. fi નો સરવાળો છે 35, તો n બરાબર લખીશું 35. x બાર શોધવા માટે આપણે સૂત્ર લખીએ x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. fi xi શોધવા માટે આપણે કોલમ તૈયાર કરીએ fi xi. fi નો અને xi નો ગુણાકાર 3 × 3 10, 4 40, 7 × 9 63, 12 × 16 112, અને 21 × 3 63. fixi ની કોલમ નો સરવાળો કરી લઈએ. fixi ની કોલમ નો સરવાળો કરીએ, જવાબ આવશે 361. સૂત્ર માં કિંમત લખીએ, fixi નો સરવાળો આપણે મેળવી લીધો છે 361, n નો સરવાળો આપણે કરી લીધો છે 35. 361 × 35, 361 × 35 x બાર નો જવાબ આવશે 10.31. x બાર નો જવાબ આવશે 10.31. તો આપણે x બાર મેળવી લીધો છે. હવે આપણને જોઈશે મધ્યસ્થ. મધ્યસ્થ શોધવા માટે આપણે કોલમ તૈયાર કરવી પડશે CFI. મધ્યસ્થ શોધવા માટે કોલમ તૈયાર કરીશું CFI. CFI આપણે FI માંથી મેળવીશું. FI માં પહેલી કિંમત 3 છે. 3 વત્તા 10 13, 13 વત્તા 7 20, 20 વત્તા 12 32, 32 વત્તા 3 35. CFI મેળવી લીધા બાદ મધ્યસ્થ વર્ગ શોધીશું. n ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ. n ની કિંમત છે 35. 35 ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ. 35/2 કરીએ તો આવશે 17.5 માં અવલોકનનો વર્ગ. 17.5 આપણે CFI માં જોવાનું છે. CFI માં જોતા વર્ગ મળશે આપણને 17.5. 13 અને 20 ની વચ્ચે આવે છે. 20 મોટી સંખ્યા છે, તો 20 ની સામેનો વર્ગ આવશે 6 થી 12. વર્ગ આપણે શોધી લીધો 6 થી 12. એમાંથી આપણને એલ મળશે. જે વર્ગ પસંદ કર્યો છે એની અધ્વસીમાં, એની ઉપરના વર્ગની ઉધ્વસીમાં ભાગ્યા 2. 6 વત્તા 6 ના છેદમાં 2 એલ મળશે 6. એની બાજુની fi પસંદ કરી લઈએ, fi મળશે 7. જે વર્ગ પસંદ થયો છે એની ઉપરની CFI લેવાની છે, CFI આવશે. અને વર્ગ લંબાઈ, જે વર્ગ પસંદ કર્યો છે એની વર્ગ લંબાઈ
વર્ગ છે 6 થી 12. 6 થી 12 એ નિવારક આકૃતિ વિતરણ છે, તેમાં 6, 7, 8, 9, 10 અને 11 એ જ વર્ગમાં કરે છે. નિવારક આકૃતિ વિતરણ છે એટલે 12 મહિના પછીના વર્ગમાં કરવા લાગે છે. એટલે વર્ગ લંબાઈ કરવા માટે આપણે કઈ કઈ કિંમતો ધ્યાનમાં લઈશું? 6, 7, 8, 9, 10 અને 11. સી બરાબર આપણે લખીશું 6. કિંમતો પહેલી લીધા બાદ આપણે મધ્યસ્થનું સૂત્ર લખીએ. એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ ઓપન એફ ઇન્ટુ સી. એલ ની કિંમત આપણે મેળવી લીધી છે 6, એન ના છેદમાં 2, એન ના છેદમાં 2 ની કિંમત આપણે મેળવી લીધી છે 17.5. એફ સી એફ આઈ ની કિંમત 13, એફ આઈ ની કિંમત 7 અને વર્ગ લંબાઈ 6. 6 ને બદલે એમ જ રાખીશું. 17.5 માંથી 13 બાદ કરીએ 4.5 છેદમાં 7 ગુણ્યા 6. 4.5 ગુણ્યા 6, 4.5 ગુણ્યા 6 27 ના છેદમાં 7. 27 ભાગ્યા 7 કરીએ તો જવાબ આવશે 3.86. 6 + 3.86 મધ્યસ્થનો જવાબ આવશે 9.86. તો આપણે મધ્યસ્થ મેળવી લીધો 9.86. મધ્યસ્થ મેળવાઈ ગયા બાદ આપણે એસ મેળવવાનો છે. એમ નો
0.45 અને 0.45 ગુણ્યા 3 કરીએ, 0.45 ગુણ્યા 3 કરીએ તો જવાબ આવશે 1.35. વિષમતા મેળવી ભાગાકાર આપણે વિષમતા અંક શોધીએ. J = 3 x bar - m / s. 3 x bar ની કિંમત છે 10.31, m ની કિંમત છે 9.86 અને s ની કિંમત છે 6.33. 10.31 માંથી 9.86 બાદ કરીએ 0.45. 0.45 ગુણ્યા 3 કરીએ 1.35 / 6.33. 1.35 / 6.33 વિષમતાનો જવાબ આવશે 0.21. વિષમતાનો પ્રકાર પૂછેલો હોય તો આપણે લખીશું આવૃત્તિ વિક્રમ ધન વિષમતા ધરાવે છે. આવૃત્તિ વિક્રમનો જવાબ ધનમાં આવે છે, વિષમતાનો જવાબ ધનમાં આવે છે. આવૃત્તિ વિક્રમ ધન વિષમતા ધરાવે છે. તો આ દાખલાની અંદર આપણે જ્યારે વાક્ય કંઈ અલગ અલગ હોય ત્યારે બહુલક નથી શોધી શકતા, એટલે આપણે મધ્યસ્થના સૂત્રનો મધ્યસ્થવાળા સૂત્રનો કાવ્યસર્ય રીતે વિષમતા સૂત્ર છે. હવે પછીના દાખલા આપણે અગાઉના વિડીયોમાં જોઈશું.